રાજકોટમાં કમોસમી વરસાદને પગલે કપાસના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। હાલ ખેડૂતો દ્વારા હજારો હેક્ટરમાં ડુંગળીઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। ભારે મહેનત બાદ આ પાકને તૈયાર કરી દેવામાં આવ્યો હતો, જો કે કેન્દ્ર સરકાર દ્વારા નિકાસમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી હાલ ખેડૂતોનું પાક ખેતરમાં પડી રહ્યો છે, જેથી તે પાકના 800ના બદલે હવે 200 રૂપિયા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે। હાલ ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ ડુંગળીના નિકાસમાં પ્રતિબંધ હટાવવા માટે માંગ કરવામાં આવી છે। आत्महत्या करवा जेवो वारो आवी गयो छे। जे 800 रूपया डुंगळी नो भाव हतो, अत्यारे 50-100 रूपया वेपारी डुंगळी राखतो नथी, अने आ डुंगळी अमारे 50,000 रूपया नो वीघो थाय एम नतो, अत्यारे अमारे 5,000 रूपया पण आ वीघे मळे एम नथी। तो आ सरकार ने अमारी एक नम्र विनंती छे के भाई निकास बंद करी छे, तात्कालिक चालू कर दियो। केंद्र सरकारे डुंगळी नी निकास बंदी करता सौराष्ट्र ने गुजरात ना खेडूतो पायमाली में धकेलाई जशे। निकास बंदी पहला 750-800 रुपया 20 किलो नो भाव खेडूतो ने मळी रह्यो हतो। निकास बंदी थतानी साथे ज आजे मार्केटिंग यार्डोनी अंदर 250-300 रुपयानी मण डुंगळी खेडूतो वेचवा माटे मजबूर थया छे।